ખેડા જિલ્લાના મેં અમદાવાદ તાલુકાના છાપરા ગામે કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા અમૃત સરોવર કાર્યક્રમ હેઠળ 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, ડીએફઓ ખેડા ડી કરુપા સ્વામી, એસીએફઓ ખેડા અજીતસિંહ ડાભી, જિલ્લા પંચાયત સભ્ય ભીખાભાઈ પરમાર, ડીડીપીસી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિનોદભાઈ નિસારતા, કારોબારી અધ્યક્ષ અંકિતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મેમદાવાદ પારસ એ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્ય નિલેશભાઈ, છાપરા સરપંચ જસીબેન ગણપતભાઈ સોઢા, અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે પ્રકૃતિને પ્રેમ કરીએ અને વધુ ને વધુ વૃક્ષો વાવીએ તેમ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું. આમ કુદરતના સૌંદર્ય માણવા માટે વૃક્ષોનું વાવેતર કરવું અનિવાર્ય છે. વાવેતર કરી અને તેનું જતન કરવું પણ તેટલું જ અનિવાર્ય છે. જેટલા પણ વૃક્ષો વાવવામાં આવે તે તમામ વૃક્ષોનું જતન કરીને તેને મોટા કરવામાં આવે ત્યારે કુદરતી સૌંદર્ય રળિયામણું લાગતું હોય છે. ત્યારે અમૃત સરોવર કાર્યક્રમ અંતર્ગત 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારનો આદરણીય મુખ્યમંત્રીશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમૃત સરોવર આજે મારી વિધાનસભા અમદાવાદમાં અમૃત સરોવર અને વિશેષ આજે મોદી સાહેબનો જે સંકલ્પના છે નમો વડ એટલે 75 વડ અને વિશેષ આજે અમારા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યશ્રીઓને હાજરીમાં વૃક્ષારોપણનું વિશેષ આયોજન કર્યું અને મોટી સંખ્યામાં આજે જિલ્લા પંચાયતના સદસ્ય સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાયા છે. આશા રાખીએ છીએ કે આવી જ રીતે પૂરા ગુજરાતમાં જે અમૃત સરોવર અને વિશેષ જે જગ્યા મળે એ જગ્યાએ પ્રકૃતિને પ્રેમ કરીએ અને વૃક્ષારોપણ કરીએ એવી આજે વિશેષ બધાને વિનંતી કરીએ.